બસ ખૂબ સુંદર માધવભાઈ અને મયુરભાઈ આ જેમનો ઓપનિંગ આજે રાખ્યું છે અને સ્વામિનારાયણ ને હું પ્રાર્થના કરું છું કે જેવી આ નવું વેન્ચર છે એમાં એમને ખૂબ સફળતા મળે અને આવી ઘણી બધી બ્રાન્ચ ખોલી શકે એ ભગવાન ને પ્રાર્થના. ફિટનેસ ના માટે શું સમજો છો આપણે? ફિટનેસ તો એમ આપણામાં કહેવાય છે ને કે ભાઈ સાચું વેલ્થ એ હેલ્થ જ છે. એટલે અત્યારે ખાસ કરીને તો હવે બધાના જીવનમાં ટેન્શન છે અને સ્ટ્રેસ છે બહુ વધતું જાય છે. એવા સમયમાં આપણે બધા એના લીધે શરીરમાં ઘણા બધા એને કહેવાય કે ઘણા બધા રોગો થતા હોય છે. તો શારીરિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. તો બસ પ્રાર્થના કરીએ કે આ જીમમાં જે કોઈ આવે એમનું શારીરિક સ્વાસ્થ્ય બહુ સારું રહે અને એમના જીવનમાં કોઈ રોગ કે ના આવે. સર, આ જીમે એક નવી પહેલ કરી છે જે આર્મીના જવાનો માટે ફ્રી કર્યું છે. કેવું યોગ્ય મહત્વનો નિર્ણય! બહુ જ સરસ આ પગલું એમણે ભર્યું છે. એમનો વિચાર પણ ખૂબ સુંદર છે. કારણ કે આર્મીના જવાનો આખા દેશ માટે પોતાની જાનની બાજી લગાવીને આપણે સુરક્ષિત રહીએ એ માટે એ લોકો કેવી વિકટ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા હોઈએ છે. તો માટે કંઈક કરીએ અને માધવભાઈ મેહુલભાઈએ આ ખૂબ જ સુંદર વિચાર છે, એમને દિલથી હું અભિનંદન આપું છું. મારું નામ માધવ રાજપૂત છે. હું ઇન્ફિનિટી એવેન્જર જીમનો ડિરેક્ટર છું. અમે લોકોએ જીમ સ્ટાર્ટઅપ કર્યું હતું. જીમની ખાસિયત એમ કહેવા જઈએ ને તો આ અમારું ઇન્ફિનિટી એવેન્જર્સ જીમ એક વસ્ત્રાલની બ્રાન્ડ છે. કેમ કે જ્યારે કોઈ એરિયામાં મોટા જીમ હતા ત્યારે અમે લાસ્ટ 5 યર્સ પહેલાં વસ્ત્રાલની અંદર અમદાવાદમાં સૌથી મોટા મોટું વિશાળ જીમ બનાવ્યું હતું, જે 8,900 સ્ક્વેર ફીટનું હતું, જેને અત્યારે થોડું મોટું કરીને અમે લોકોએ 9,500 સ્ક્વેર ફીટમાં કર્યું છે. અને આ વસ્તુ કેવી છે કે આ જીમની અંદર જેટલા બી મશીનરીઝ છે, મોસ્ટલી જીમની અંદર લેગ્સ પાર્ટને એ લોકો વધારે ધ્યાન આપતા નથી, અપર બોડી પાર્ટને વધારે ધ્યાન આપે છે. એટલે અમે લોકોએ બંનેનું કોમન કરી નાખ્યું. ડમ્બલ એરિયા તમારે યુઝ કરવું હોય તો અમે લોકોએ 4 જીમની અંદર જેટલા ડમ્બલ્સ યુઝ થાય છે એટલા અમે ખાલી એક જ જીમની અંદર ડમ્બલ્સ લાયા છીએ. લેગ્સ એરિયાની અંદર તમારા લેગ્સના કયા બોડી કયા પાર્ટની અંદર તમારે એક્સરસાઇઝ કરવી છે એની બધી મશીનરીઝ અહીંયા અવેલેબલ છે. એપ્લિકેશનમાં એવું છે કે એપ્લિકેશન નામ IOG એપ્લિકેશન છે. એના અંદર કેવું છે કે તમે લોકો કોઈ બી અહીંયા એઝ અ મેમ્બર અહીંયા એડમિશન લે છે તો એડમિશન કર્યા પછી એ પર્સનને અહીંયા એ એપ્લિકેશન ઓપન કરવામાં આવે છે. એ એપ્લિકેશનની અંદર એ આખા દિવસમાં રૂટીન શું એનું ચાલે છે કે આજે દિવસમાં કેટલું ખાધું છે, શું શું ખાધું છે, આખું એના અંદર ખાલી નોટ ડાઉન કરવાનું છે. લાસ્ટમાં એક આખું ગ્રાફ બની જશે એનું. પ્લસ એના અંદર તમારે કોઈ બી જીમમાં અત્યારે સમજો બપોરના 2 વાગે જવું છે તો તમારે ઘરેથી એના અંદર ચેક કરવું છે 2 વાગે અહીંયા કેટલા લોકો છે, અહીંયા કેટલા વર્કઆઉટ કરવાવાળા છે, કેટલા કયા કયા સ્ટાફના લોકો અહીંયા હાજર છે. તમારે જો કોઈ એક એક્ઝામ્પલ DK કરીને ટ્રેનર છે એના જોડે શીખવું છે તો એના અંદર ઓપ્શનની અંદર ક્લિક કરી દેવાનું DK, તો DK જોડે એક નોટિફિકેશન જતી રહેશે કે માધવભાઈ DK જોડે શીખવા માટે અહીંયા આવવાના છે 2 વાગે. એટલે ડાયરેક્ટલી એમનો કોન્ટેક્ટ એનાથી થઈ જાય છે. એ વસ્તુ તો અમારા માટે બહુ પ્રાઉડની વસ્તુ છે. અમારે ક્યારની કરવાની હતી. અમદાવાદની અંદર અત્યારે જોવા જઈએ, અમદાવાદ છે, ગુજરાત છે કે આખું ઇન્ડિયા ગણા જોઈએ તો જે સૈનિકો છે આપણા માટે શહીદ થતા હોય છે, બટ આપણે લોકો ઘરે બેસીને ખાલી ન્યૂઝમાં જોતા હોઈએ છીએ, એમના માટે કંઈ કરી નથી શકતા. જો હું એટલું કહેવા માંગુ છું, હું વધારે તો નથી કરી શકતો, બટ મારાથી બનતો ટ્રાય એ છે કે મારી જેટલી બી જીમ ખુલે, આજે મારી 4 જીમ છે, કાલ ઉઠીને 400 જીમ બી થશે, તો જેટલા બી એના અંદર આર્મી પર્સન આવશે એમનું ID કાર્ડ બતાવશે એમને અમારો જીમ લાઈફ ટાઈમ માટે ફ્રી હશે. ક્યારે બી આવો, જ્યારે બી જીમ ખુલ્લું છે ત્યારે એમના માટે ખુલ્લું છે. આ જીમ ફી શું રાખવામાં? ફીસ અહીંયાની 7,000 રૂપીઝ છે. અત્યારે નોમિનલ ચાર્જ રાખ્યું છે 7,000 રૂપીઝ. આ વસ્તુ એવી છે કે આટલું મોટું જીમ છે, ઘણા લોકો આવું વિચારતા હોય છે આવીને કે ભાઈ અહીંયા ફીસ વધારે હશે, 12,000, 50,000, 20,000 હશે, બટ એક નોર્મલ ચાર્જ રાખ્યું છે 7,000 કે મધ્યમ વર્ગના